લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ સેક્રેટરીના હોદ્દાનો અંત જોયો હતો. આજે આપણા આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ સેક્રેટરીનું મહત્વ, સિગ્નિફિકન્સ ઓફ સેક્રેટરી જોશું. આમ તો તમે આગળનું બધું સરખું સમજ્યું હશે તો આમાં બહુ ખાસ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે, કારણ કે ભાગીદારી પેઢી, એકાંકી પેઢી, HUF એ બધાથી પરે કંપની છે, અને એ બધાના ડ્રોબેક જે છે એ કંપનીના ફીચર છે, જ્યાં માલિકી અને સંચાલન જુદા જુદા હોય છે. સંચાલન સંચાલકો કરે છે અને માલિકો શેરહોલ્ડર હોય છે. શેરહોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરી શકતા નથી, કારણ કે તેઓ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે, ઘણા દેશમાં રહેતા હોય, દેશની બહાર બી રહેતા હોય. એટલે શેરહોલ્ડરો કંપનીનું સંચાલન કરી શકે નહીં. કંપનીનું સંચાલન કરવા માટે થઈને કંપનીમાં રોજબરોજ હાજર રહેવું જરૂરી છે. કંપનીનું સંચાલન શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. સંચાલક મંડળ એટલે કે શેરહોલ્ડરોએ નક્કી કરેલા એવા વ્યક્તિઓ કે જે કંપનીનું સંચાલન કરશે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેણે બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરી કંપનીનું સ્થાપના પ્રમાણપત્ર મેળવવા સેક્રેટરીનો અમૂલ્ય ફાળો છે. આપણે સેક્રેટરીની જવાબદારી અને ફરજમાં જોયું હતું કે ધંધો શરૂ કરવાનો, ધંધો સ્થાપવા માટેનું જે પ્રમાણપત્રની રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણપત્ર સેક્રેટરી ખુદ પોતે લેવા માટે જશે. તો વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. ટેકનિકલ બાબતો એટલે કે કમ્પ્યુટરને લગતું, ટેલિફોનને લગતું, CCC ને લગતા કોર્સિસ, બધી વસ્તુ જે છે IT ને લગતા, એના બાબતમાં જ્ઞાન પણ સેક્રેટરી પાસે છે અને એની પાસે એનો અનુભવે છે, એટલે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની રહે છે. સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે, એટલે કે એક જોડતી કડી છે. તે શેરહોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે એટલે કે સભામાં શું થયું તે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેરહોલ્ડરને પૂરી પાડે છે. કંપની વતી શેર ફેર બદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી કરે છે. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે, કારણ કે જેટલી સારી સેક્રેટરી હશે એટલું જ સારું કંપનીનું કામ ચાલતું હશે, કારણ કે બધા જ કાયદાઓનું નોલેજ ને જ્ઞાન એકમાત્ર સેક્રેટરીને હોય છે. કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધન કરી શિસ્તનું પાલન કરાવે છે. કર્મચારીઓના કાર્યોનું વિભાગીકરણ કરી મતલબ કે વહેંચીને, સંકલન સાધીને એટલે સંપ રાખીને કરેલા ઉદ્દેશો પૂરો કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, એટલે કાર્ય જે છે એ બધામાં વહેંચી નાખે અને બધાને સરખી રીતે વહેંચીને વ્યવસ્થિત રીતે ધંધાનું ધ્યેય જે છે એ પૂરું કરવાની પ્રયત્નશીલ રહે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની હોય છે. કંપની રજિસ્ટ્રાર જે છે એ ગવર્મેન્ટની ઓફિસ છે, તો આ ગવર્મેન્ટ ઓફિસ પાસે સમયાંતરે જ્યારે જરૂર પડે ત્યારે વિવિધ પ્રકારના પત્રકો, આવેદન પત્રક, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર, નિવેદનો છે, કોઈ આપેલા નિવેદન છે, દસ્તાવેજો છે, અન્ય માહિતીઓ પૂરી પાડવાની સતત પ્રયત્નશીલ રહે છે. સંચાલકોને નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે.
આમ સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેરહોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે, કારણ કે આ બધા સાથે ડીલ કરનાર વ્યક્તિ એક જ છે અને એ છે એ સેક્રેટરી છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો. એવું ક્યારે કહી શકાય કે કંપની વિકાસ કરી રહી છે, કંપની ડેવલપિંગ કરી રહી છે? તો એના ઉત્પાદનમાં વધારો થાય, એના વેચાણમાં વધારો થાય અને એમાં રોજગારીનું સર્જન થાય. એટલે કે જેટલું વેચાણ વધારે થાય એટલું કંપની મોટી બનતી જાય. કંપની મોટી બને એટલે એમ્પ્લોયીની જરૂરિયાત પડે, એમ્પ્લોયીની જરૂરિયાત પડે એટલે લોકોને રોજગારી મળી રહે. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરીનો પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી, પણ સેક્રેટરી છે એટલે જ તો કંપની આગળ વધી રહી છે. કારણ કે બધા જ કાયદાઓનું જ્ઞાન, દસ્તાવેજોને લગતી માહિતી, પત્રકોને લગતી માહિતી, એ બધી જ માહિતીઓ જે છે તે બધી જ સેક્રેટરીને હોય છે. આ ઉપરાંત મહત્ત્વની બાબત, શેર જે છે એની ફેરબદલી કેમ થાય, એના હકના શેર છે, બોનસ શેર કેમ અપાય, તે અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરીની હોય છે. તો એ કરે છે અને આબેહૂબ નિભાવે છે, એટલે કંપનીનું અસ્તિત્વ ટકી રહે છે. આ હતું સેક્રેટરીનું મહત્ત્વ. આના પછી આપણે મળીએ છીએ નવા પોઈન્ટ સાથે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે અહીં આટલું રાખીએ.